અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યને એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કારુ બિરાણી આ વાયરલ વિડીયોમાં કહી રહ્યા છે કે પંજાબમાં મત નાખીને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેનને જીતાડવાના છે. એટલે કે સરેઆમ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય. લોકસભા ચૂંટણી ચાલતી હતી ત્યારનો આ વિડીયો છે. એટલે કે લોકસભા ચૂંટણીમાં અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને હરાવવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કારુ બિરાણી પણ મેદાનમાં પડ્યા હતા. ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા હતા. જૂનાગઢમાં જવાહર ચાવડાનો ભાજપ સામે નારાજગીનો વિવાદ સમય નથી ત્યાં તો અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ ધારાસભ્ય કાળુ બિરાણી વિડીયોમાં કહી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પછી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. એ જોવાનું છે કે આપણે તેઓ કહી રહ્યા છે કે ભાજપમાં હવે કંઈ લેવા જેવું રહ્યું નથી. કમળ વધે છે ને નીચે, એમાં કાંઈ દેવાનું કાંઈ કરે નહીં ને જીમ ધ્યાની નથી દેતા કોઈ કાઢે એને પોરો દેવાનો છે. એટલે અત્યારે આ છૂટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે પાંચ મહિના જેવું આપણે પંચાયતની છૂટણી આવી જાય વાહે દાદાને થોડું ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણને કાંઈ ના આવે. એટલે તો સાંજે આવી જાઓ સાંજે. હા કેશરભાઈ ને ફોન કરો, નકર એમ કરો સાંજે પાંચ પછી કે છ જણા ગમે ત્યાં ભેગા થાય એની ત્યાં ભજીયાનો પ્રોગ્રામ રાખો. અમારે ત્યાં બધું આવી જાય જે જો એટલે જેટલાના ભજીયા ને ત્યાં ગંદોય બધું મોકલી દો. હા પણ અહીંયા બેસરભાઈ ને ઝૂપડે રાખવું તો ઓલા જોડાય છે. કાળુભાઈ તમારો જે અવાજ છે એમાં મારો નથી પણ કોઈ ડબિંગ કરી એને ગોઠવું છે. ફોટો મારો છે અને મૂક્યું છે ઝાડ નીચે, ઝાડ નીચે હું બેઠો છું એવું કરેલું છે. નહીં આજે તમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની વાત કરો છો એ તમે જ કીધું છે એમ કહું છું. ના 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 કોંગ્રેસ ને જીતાડવાની વાત હું કરું નહીં. હું તો ભરતભાઈ ની આરે જતો, ભરતભાઈ ના તમે જેનીબેન ને જીતાડવાની વાત કરો જૂનો થોડો છે તો લોકસભા નો છે. ના 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 હું તો કઈ ગોઠવીને કોઈ મૂક્યો હોય તો મને બહુ તમારા જે વિડીયો છે ભાજપના જ નેતાઓ મોકલી રહ્યા છે તમને જાણ છે. હા એટલે ભાજપના મોકલી રહ્યા છે તો એ વિરોધી હોય આપણા તો મોકલતા હોય મને બહુ નથી ખ્યાલ. અરે મોટા મોટા નેતાઓ મોકલી રહ્યા છે આ તમારા વિડીયો. મોટા મોટા નેતા એટલે કોણ? અરે તમે સમજો છો બધાના નામ ના હોય. તમારો છે આ વિડીયો કે પછી? ના ના મારો નથી, મેં તો કર્યું નથી કઈ આવું કોઈ દિવસ. ભાજપે એક લિસ્ટ બનાવ્યું છે પક્ષ વિરોધી નું, એમાં જે ખબરો છે તમારું નામ પણ છે એમાં. ભાજપે બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી. હું તો એમાં બનાવ્યું છે જે સૂત્રો તરફથી જાણકારી છે એમાં અમરેલીમાં જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમાં તમારે નામની પણ ચર્ચા છે એમ કહું છું. હોય કોઈ મારો વિરોધી હોય બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી કઈ. નહીં નહીં એમ કહું છું કે આ પક્ષ વિરોધી જે લોકસભામાં જેને જેને પ્રવૃત્તિઓ કરી છે એની સામે ભારતીય જનતા પાર્ટી નિર્ણય પણ કરવાની છે, તમને જાણ છે એમાં? ના મને કોઈ જાણ નથી, કાંઈ એવું કોઈ ખ્યાલ નથી. એટલે આ તમારો વિડીયો નથી, આ કોઈ એડિટિંગ કરીને મૂક્યો છે વિડીયો એમ માનો છો તમે? હા 100% એમ જ મૂક્યો હોય. કોઈ હશે મારો વિરોધી કોઈ એને મૂક્યો હોય કદાચ. તો કોઈ છે નામ લેવા જેવું કે આ લોકો હોય શકે છે? કોઈ ખબર નહીં. એટલે અમારે જિલ્લા લેવલે તો નારાયણભાઈ આવશે થોડો તમારે. નારાયણભાઈ નારાયણ કાછડિયા? હા એને હરિયાણ બનાવું. હું તો છેલ્લા 2-3 વર્ષથી બોલવા વ્યવહાર નથી મારે એની. અરે
બીજું કોણ હોય છે કે નારાયણભાઈ ઉપરાંત? બીજું તો કોઈ હોય નહીં, હોય પછી કોઈ અંદર ખાને કઈ હોય તો મને ખ્યાલ તો કોઈ નો હરીફ જ નથી. પછી ક્યાંથી હોય કોઈ? તમે આવું કીધું જ નથી કે કોંગ્રેસ ના ઉમેદવાર ને જીતાડવાની વાત? નહીં નહીં, કઈ નહીં. હું તો ૧૯૯૮ થી ૨૦૦૭ સુધી ભાજપમાં જીત્યા અને બાર સુધી હું ૧૮૯૮ થી ૧૨ સુધી તો પણ સારા મત છે. ગોટા ખાવાનો પ્રોગ્રામ ક્યાં હતો એમ કઉ છું? હે, ગોટા ખાવાનો પ્રોગ્રામ ક્યાં હતો એમ મને ખ્યાલ નથી. પછી હું તો ગોટા ખાવાનો, પિઝા ખાવાનો. ચાલો, તમે ઊંઘમાં લાગો છો મને એવું લાગે છે. હે, ઊંઘમાં લાગો છો, કાલે ખબર પડશે તમને આ વિડીયોની. ચલો, આભાર કાળુભાઈ. તો કાળુભાઈ વિરાણી જે છે એ કહી રહ્યા છે કે આ એડિટ કરેલો વિડીયો છે, પણ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આ વિડીયો શેર કરી રહ્યા છે. મતલબ આપ સમજી શકો છો કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કોણે કોણે કરી છે એની સામે પગલાં પણ લેશે. આ એક મોટો સવાલ છે.